વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ બેની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિમાં આપણે જે પહેલો ટોપિક હતો ફર્સ્ટ વર્લ્ડ વોર પ્રથમ વિશ્વયુદ્ધ એની વાત પૂર્ણ કરી. આ વિડીયોમાં આપણે રશિયન ક્રાંતિ જેનો બીજો ભાગ છે એની વાત કરી. આપણે ખ્યાલ છે આપણે પ્રથમ વિશ્વયુદ્ધની જયારે વાત કરતા હતા એ જ સમયે વિશ્વયુદ્ધ દરમિયાન રશિયન ક્રાંતિની વાત આવી હતી કે રશિયા અચાનક વિશ્વયુદ્ધમાંથી ખસી ગયું, મિત્ર દેશોના પક્ષેથી ખસી ગયું. શા માટે ખસ્યું એની વાત આપણે આ પાંચમા વિડીયોમાં કરવાના છીએ. મુદ્દો છે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917 માં છે. એક શબ્દ છે બોલ્શેવિક, આપણા માટે અજાણ્યો શબ્દ છે, નવો શબ્દ છે. રશિયન શબ્દ છે, રશિયાનો શબ્દ છે, રશિયન ભાષાનો શબ્દ છે. બોલ્શેવિક એટલે બહુમત, બહુમતી જ રાખે. એક કરતા વધારે હોય અથવા એક જૂથ કરતા બીજું જૂથ વધારે સંખ્યા ધરાવતું હોય એને બહુમતી કહેવાય. આપણી રશિયન ભાષામાં એને બોલ્શેવિક કહેવાય. આપણા ક્લાસની અંદર વાત કરીએ, ક્લાસની વાત કરીએ, ભાઈઓ 20 છે, ભાઈઓની સંખ્યા 20 છે અને બહેનોની સંખ્યા 30 છે. તો બહેનો ભાઈઓ કરતા વધારે છે એની બહુમતી કહેવાય. બહેનોની આ ક્લાસમાં બહુમતી છે, બહુમતીને રશિયન ભાષામાં બોલ્શેવિક કહેવાય અને લઘુમતીને રશિયન ભાષામાં મેન્શેવિક કહેવાય. ગુજરાતી ભાષામાં બહુમતી અને લઘુમતી, વધારે હોય એને બહુમતી કહેવાય, ઓછા હોય એને લઘુમતી કહેવાય. રશિયન ભાષામાં વધારે છે એને બોલ્શેવિક કહેવાય, ઓછા છે એને મેન્શેવિક કહેવાય. તો મેન્શેવિક વિરુદ્ધ બોલ્શેવિકોએ જે ક્રાંતિ કરી, બહુમતીઓમાં જે ક્રાંતિ કરી એની વાત કરીએ. આ ક્રાંતિ વિશ્વના ઐતિહાસિક અગત્યની ઘટના છે, જેને આખા ઇતિહાસ છે ફેરવી, દુનિયાની વિચારસરણીને આખી ફેરવી, આ એવી ઘટના છે. કોઈ પણ ઘટના એમનું એક બે વર્ષમાં ન થાય, કોઈ ભયંકર ક્રાંતિ છે, જાણે ક્રાંતિ છે લાંબા સમયની, કોઈ અવદેશ્યા હોય, દુઃખ દર્દ હોય, લોકોનું કોઈ સાંભળતા નથી, શાસકો પોતાની રીતે ફરતા હોય, પ્રજા દુઃખી હોય, ભૂખે મરતી હોય, તરસી મરતી હોય, ત્યારે ક્રાંતિ થાય. રશિયામાં પણ એવું જ થયું. જઈએ એટલે આ ભૂતકાળમાં જઈએ, મેં પેલા દરકે એમને માવડી કે આપણો દેશ બચી જાય એવી ક્રાંતિનો એનો ભૂતકાળ જોવો. તો રશિયાનો ભૂતકાળ જોઈએ. ક્રાંતિ કહે છે 1917 ભૂતકાળમાં જઈએ તો 22 જાન્યુઆરી 1905 રવિવાર અહીંયાથી લોકોની વિચારસરણી ફરી ગઈ છે કે શાસકો કે રાજાઓ એ પ્રજાના દુઃખ દર્દ સમજતા નથી. રશિયાના લોકોને એવું લખ્યા 1905 રવિવારના દિવસે ફાધર એકોન નામના પાદરીએ એક વિશાળ સંઘર્ષ કર્યો. ફાધર એટલે આપણે તો પૂજારી, મંદિરમાં પૂજા કરતા, એક ચર્ચની અંદર જે પૂજા પાઠ કરતા એ ફાધર. એણે રશિયાના જે રાજાઓ છે એમને પોતાના દુઃખ દર્દ કહેવાય રેલી થાય, સર્કસ થાય એના વિરુદ્ધમાં, એને જેમ તેમ બોલવું, એના વિરુદ્ધમાં જવું, લોકોને ઉશ્કેરવા, એ બધું કામ જ શાંતિથી પોતાના હાથમાં બેનર લઈને કે અમારી આ માંગ છે, અમને ખાવાનું આપો, પાણી પૂરું આપો, ગરીબ ઉપયાન આપો, ખેતી ઉપયાન આપો, એવા પ્રશ્ન લે એને સર્કસ થાય શાંતિથી રાજાને કેવા. આ સર્કસ પર ઝારના લોકોએ ગોળીબાર કર્યો, જેમાં હજારો નિર્દોષ લોકો મોતને ભેટાણ્યા. લોકોને હથિયારો શાંતિથી હજારોની સંખ્યામાં બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, ખેડૂતો, મજદૂરો આ બધા ભેગા થઈ નિહતા હતા. રાજાઓ બધા વખાણ કરતા કે આ રાજા સારા, તમે તો સારા છો, અમારા માટે આટલું કરી દીધું, એવા નિર્દોષ લોકો ઉપર ઝાર. એક શબ્દ ઝારમાં લોકો, ઝાર એટલે એક પદ છે રાજા. આપણે કેમ કે વિક્રમાદિત્ય પહેલો, વિક્રમાદિત્ય બીજો, વિક્રમાદિત્ય ત્રીજો, એમ અહીંયા પણ ઝાર એટલે
બંદૂક ચલાવવાની ના પાડી અને ક્રાંતિનો
પ્રારંભ થયો. આ ક્રાંતિમાં રશિયન લોકોનો છે વિજય થયો. આ ક્રાંતિના મુખ્ય બે લીડર હતા, લેનિન અને કેરેન્સકી. બે લીડર રશિયાના મહાન નેતાઓ, રશિયાના નિર્માણ આ બે વ્યક્તિ, એક છે લેનિન અને બીજા નંબર કેરેન્સકી. આપણા માટે કે મહાત્મા ગાંધી છે, સરદાર પટેલ છે, જવાહરલાલ નહેરુ છે. ભારતના ઇતિહાસની વાત આવે તો આ ત્રણ આપણા મહત્વના કહી શકીએ, જેના ભારતનું નિર્માણ કર્યું. ભારત નિર્માણ જેના માટે એમ કે ગાંધી છે, સરદાર પટેલ છે અને જવાહરલાલ નહેરુ છે. એમ રશિયા લેનિન અને કેરેન્સકી એને રશિયાને છોડું મૂક્યું. રશિયામાં છે રશિયાને ડેવલપ મહાશક્તિશાળી બનાવવા આ એનું મહત્વનું યોગદાન છે. તો આ બે મોટા લીડર હતા જેના નેતૃત્વમાં લોકોનો વિજય થયો. રાજાશાહી છે, સારું પ્રસાદ નામ છે. ઝારશાહીના પતન બાદ કેરેન્સકીના નેતૃત્વ વાળી મેન્શેવિક પક્ષ લઘુમતીના હાથમાં સત્તા, જે મધ્યમ વર્ગના લોકો હવે અહીંયા બીજી ક્રાંતિનો પ્રારંભ થયો. અહીંયા જે ઝારશાહી હતી, રાજાશાહી છે, એને સાવ રશિયા ઇતિહાસમાંથી ખતમ કરવા પડ્યો અને વિજય કોનો થયો? પ્રજા, રશિયન પ્રજા. હવે અહીંયાથી પાછી બીજી ક્રાંતિની શરૂઆત થઈ. શા માટે? કેમ કે કેરેન્સકી સરકાર પણ એની નેતા પણ લેનિન અને કેરેન્સકી. હવે રાજાશાહી કહ્યું તો ઝારશાહીના પતન કેરેન્સકીના નેતૃત્વ વાળી મેન્શેવિક્સ એટલે કે લઘુમતી એની સરકાર, બહુમતીની સરકાર નથી. અહીંયા મેં પેલા જ વાત કરી કે અહીંયા 20 ભાઈઓ છે, 30 બહેનો છે. બહુમતીમાં બહેનો છે, બહેનો જીતી છે. ભાઈઓ જીતે તો એટલે આમ કેમ કે અહીંયા મધ્યમ વર્ગના જે લોકો હતા લઘુમતીમાં, એમાં હતા તેની સરકાર નહીં. બહુમતી જે ખેડૂતો છે, મજૂરો છે, એટલે કે બોલશેવિકો છે, બોલશેવિકો પણ તો મજૂરો, ખેડૂતો, રાજાશાહીથી જેને દમન પામેલા હતા એવા લોકો, ગરીબો, એવા લોકોની સરકાર નહોતી. મધ્યમ વર્ગ થોડા બહુ પૈસા વાળા ને બહુ ગરીબ હોય એવા લોકોની સરકાર હતી, એટલે કે મેન્શેવિક એટલે કે લઘુમતી, ઓછા લોકો હતી એની સરકાર બની. અને એનું નેતૃત્વ પણ કર્યું કેરેન્સકીએ, જેનાથી લેનિન ના ખુશ. લેનિને જે ઓછું કામ કે ક્રાંતિનો પ્રારંભ એને કર્યો અને સપોર્ટ કોણે કર્યો તો મધ્યમ વર્ગે ને બોલશેવિકો. બોલશેવિક એટલે કે ખેડૂતો, ગરીબો, વિદ્યાર્થીઓ, જે હજારો વર્ષોથી રાજાઓના જે દમનનો ભોગ વિના હતા એવા લોકો, ગરીબ મજૂર એવા લોકોએ મોટાભાઈ ક્રાંતિ કરી હતી. અને સરકાર પણ આપતો હોય કે મધ્યમ વર્ગના લોકોના પૈસાવાળા લોકોના હાથમાં લઈ ગયા. ખરેખર મેન્શેવિક અને ખેડૂતો મજૂરોના હાથમાં સરકાર આવી, એટલે કે લેનિન ના ખુશ હતો. લેનિન શ્રમજીવીઓના વર્ચસ્વ માનતો. એનું શું માનવું હતું? ખેડૂતો છે, મજૂરો છે, ગરીબો છે એની સરકાર બની હતી. કેમ કે એને મોટા પાયે છે વિરોધ કર્યો હતો, એવા લોકો વધારે સહી થયા હતા, એટલે એ ના ખુશ હતો. લેનિને બોલશેવિકો અને મેન્શેવિકોના વિરોધ ઉશ્કેરી નવેમ્બર 1917 આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલશેવિક ક્રાંતિ કરી હતા. લેનિને શું કર્યું? આ બોલશેવિકોને ઉશ્કેરી, ખેડૂતો મજૂરોને ઉશ્કેરી, કોના વિરુદ્ધ? મેન્શેવિકો વિરુદ્ધ, કે ભાઈ લઘુમતી વાળા સત્તા નહીં, બહુમતી વાળા આપણે છે, તમે પરિવાર મારો સાથ આપો. અને એ જ ખેડૂતો, મજૂરો, મધ્યમ ક્લાસ હોય, ગરીબો, વિદ્યાર્થીઓ અને નવી ક્રાંતિ કરી, જેને નામ શું રશિયાની બોલશેવિક ક્રાંતિ, રશિયન સમાજવાદી ક્રાંતિ કહેવાય. અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એમાં એને લેનિનને જીતવે, કેરેન્સકીની સરકાર એક બાજુ, કે લેનિનની સરકાર આવી, બોલશેવિકોની સરકાર આવી, લેનિને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. આ રશિયામાંથી ઝારશાહીનો અંત એવો, રશિયા 300 વર્ષ પછી ઝાર વિના એક જ રાજા, એનો પરિવાર, એને 300 વર્ષ સુધી રશિયામાં શાસન કર્યું. એની પહેલા રાજા તો હતા, ઘણા બધા રાજા, પણ એક જ ઝાર વિના એને 300 વર્ષ સુધી રશિયા ઉપર શાસન કર્યું. એ ઝાર નો અંત એવો. અને રશિયામાં છે સમાજવાદી એમાં એને જીત મળી. 300 વર્ષ પછી જે રશિયા આઝાદ થયું, સમાજવાદી
ક્રાંતિ થાય એમાં રશિયાને જીત મળી અને રશિયા ઝાલ બન્યું. અહીંયા આપણે આ પાઠમાં આપણે જો મુદ્દો જે તો તે પણ પૂર્ણ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં બીજી વાત કરશું. અસ્તુ.